સવાલ સામે આવી રહ્યા છે કે ભારત ભાજપના ધારાસભ્યએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા છે. આપને જણાવી દઈએ કે આ ભાજપના નરોડાના ધારાસભ્ય છે જેમણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા છે. તો બલરામ થાવાણીએ ધારાસભ્ય થયાના 3 વર્ષની ઉજવણી કરી હતી અને દેશનો કાયદો આમ જનતા માટે ભાજપ માટે કોઈ કાયદો નહીં તેવો એક પ્રશ્ન ઊભો થાય છે. તો આજના સમાચાર મહત્વના સમાચાર છે કે ભાજપના ધારાસભ્ય નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા છે. વધુ માહિતી મેળવીએ, ફોનો લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ. જી મહીદીપસિંહ, તો જે રીતના ભાજપના ધારાસભ્યએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા છે, શું વિગતો છે જણાવશો? હાજી ચોક્કસ, તમને બિલકુલ માહિતી આપી દઉં કે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી છે, એમના 3 વર્ષના ધારાસભ્યને પૂરા થતા જે તેમની ઓફિસે તેમને મેળાવડો જમા કર્યો હતો. કહેવાય છે કે બલરામ થાવાણી જે હંમેશા કોઈક ને કોઈક રીતે ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા એક મહિલાને માર મારવાનો વિડીયો બહાર આવ્યો હતો અને કોઈક ને કોઈક રીતે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે નિયમો છે માત્ર પ્રજા માટે શું લાગુ પડે છે, નેતાઓ માટે કોઈ લાગુ નથી પડતા. ચોક્કસ કહી શકાય કે તમામ નેતાઓ છે ઘણામાં નિયમો છે લાગુ નથી પડતા. આજે તેમની ઓફિસે લગભગ 100 થી વધારે લોકોનો એક મેળાવડો કરીને મેળાવડો કર્યો હતો. 3 વર્ષથી 3 વર્ષ એમને પૂર્ણ થતા હતા. તેમને તમામ કાર્યકરો તેમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાં ચોક્કસ કહી શકાય કે દ્રશ્યો જોતા એવું ચોક્કસ લાગી રહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના પણ અહીં ધજાગર ઉડી ગયા છે. પોલીસ જયારે માત્ર કોઈ વ્યક્તિ કે જયારે રોડ પર ભરતી હોય છે ત્યારે માસ્ક નથી પહેરતી તો તેને સામાન્ય વાતના 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. અથવા તો હમણાં 2 દિવસ પહેલા અમદાવાદનો એક વિડીયો વાયરલ થયો હતો કે એક વ્યક્તિ જે સોસાયટીમાં પોતાના કમ્પાઉન્ડ માટે મારી રહ્યો છે ત્યારે પોલીસની ગાડી એકદમ આવે છે, તેને માસ્ક નથી પહેરતી એ બાબતે ભીષણ ચર્ચા થતા પોલીસને લાઈવ પર લાઠીચાર્જ કર્યો હતો. તો ચોક્કસથી કહેવાય એવું છે કે માત્ર નિયમો છે હંમેશા ખાલી પ્રજા માટે હોય છે, શું નેતાઓ માટે નિયમો લાગુ નથી હોતા. હવે આગામી દિવસોમાં પોલીસ આની ઉપર કઈ પગલાં લેશે કે નહીં તે હવે જોઈ રહ્યું. જી જી મહીદીપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે રીતના બલરામ થાવાણી ભાજપના નરોડાના ધારાસભ્ય છે, તેમણે સોશિયલ ડિસ્ટન્સનો ધજાગરા ઉડાવ્યા હતા. તેમને ધારાસભ્ય થવાના 3 વર્ષની ઉજવણી તેમના દ્વારા કરવામાં આવી હતી અને તે ઉજવણીમાં તેમણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. તો સવાલ, એક પ્રશ્ન ઊભો એ થાય છે કે દેશનો કાયદો આમ જનતા માટે જ છે કે ભાજપના કોઈ ભાજપ માટે કોઈ કાયદા છે જ નહીં? રાજસ્થાનમાં કાયદો